કે વધારે ચિંતા એ કરશું ને તો અહીંયા રોગ વધશે શરીરમાં. એટલે કહેવાય ને કે ફ્રી માઇન્ડ, એકદમ આસક્તિ વગર તમારું જીવન જીવો. જે થવાનું છે એ જ થશે. તમે ચિંતા કરો કે ન કરો, જીવનમાં તમારા ભાગ્યમાં જે વસ્તુ ઘડવાની છે એ નિશ્ચિત ઘડવાની જ છે. તમારી ઈચ્છા હોય કે હું આ વર્ષે મારો આટલો પ્રોજેક્ટ છે, આટલો મારો પ્લાન છે, પણ ત્યાં ઉપરવાળા અહીંયા લખી દીધો છે કે તારો આટલો જ પ્લાન રહેશે અને એટલો જ થશે. જેમ પેલું મને તું કીધું બીજા દિવસે કથામાં, ઓલો કે ગુરુ મહારાજ મારા ભાગ્યમાં શું ખાવાનું લખ્યું છે, યાદ છે કોઈને? કે તારા ભાગ્યમાં ખીર ખાવાની લખી છે, વાટકો ભરી. બોલો, પણ એને દૂણી ભરીને મળી. આ છે વસ્તુ. રાજા ભર્તરી અને ગોપીચંદના જીવનની કથા આપણે જાણી. આ કોઈ નાના મોટા વ્યક્તિ નથી, મોટા મોટા રાજા, અને એની આ દશા છે. આપણે તો એક ઘર છે એ ભાડાનું છે, અને એ વરહાદમાં તણાઈ જાય, ભૂકંપમાં તૂટી જાય, સુનામી લહેર આવે તો ફાટી જાય, એવું ઘર છે આપણું. જ્યારે પરીક્ષિત મહારાજને નવમ સ્કંદની સૂર્યવંશની બધી કથા કીધી, ત્યારે પરીક્ષિત મહારાજ હાથ ઊંચો કરીને, આંગળી ઊંચી કરીને કહે છે કે હે સુખદેવજી, હે સુખદેવ ગોસ્વામી, હવે મારે ચંદ્રવંશની કથા સાંભળવી છે. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્યામ ચો ઉભય વંશાનામ ચરિતમ પરમ અદ્ભુતમ. તમે સૂર્ય વંશની કથા તો કીધી, પણ મારે હવે એ ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રવંશમાં પ્રગટ થયા એ ચંદ્રવંશની બધી કથા વિસ્તારથી સાંભળવી છે. ત્યારે સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજા પરીક્ષિત, તમને તક્ષક નાગ કરડ્યો છે, કરડવાનો છે, અને તમને સાત દિવસનો શ્રાપ લાગ્યો છે, અને આજે ચાર દિવસ વીતી ગયા, ચાર દિવસ ને ચાર રાત વીતી ગયા છે. તમે એક ટીપું પાણી નથી પીધું, એક ઘડી આરામે નથી કર્યો, એક મિનિટનો, અને થોડું અન્ન તમે લીધું નથી. આજે જન્માષ્ટમી છે, અને જે ભગવાનના શુદ્ધ ભક્ત હોય ને એ આજનો દિવસ અનાજનો એક પણ દાણો મોઢામાં નાખે, પાણી પણ ન પીવે, કારણ કે આજના દિવસે ત્રિભુવનના નાથ સ્વામી આ ધરાતલ ઉપર પ્રગટ થયેલા. એક સાધારણ સંસારનો એક તુચ્છ જીવાત્મા કહેવાય ને કે કોઈ પણ વ્યક્તિ એનો જન્મ દિવસ હોય તો આપણે કેટલી માનતાઓ કરીએ છીએ, નથી કરતા? તો ત્રિભુવનના નાથ આપણા પરમ પિતા પૂર્ણ પુરુષોત્તમ, ભગવદ્ ગીતામાં કહે છે ને પૂર્ણ પુરુષોત્તમ યોગ, પુરુષોત્તમ યોગ વાંચવો જોઈએ ક્યારેક. તમને જે ભગવદ્ ગીતા મળી છે એ ભગવદ્ ગીતામાં 15મો અધ્યાય વાંચજો. આજે આખી રાત જાગરણ કરવાનું છે, જાગવાનું છે. એ પુરુષોત્તમ યોગ તમે વાંચો ત્યારે ભગવાનની વિભૂતિઓનું વર્ણન છે. એ ભગવાનના ધામ ધામ વિશે જ્યારે તમે સાંભળશો ને વાંચશો ને ત્યારે તમને ખબર પડશે કે આ સંસાર શું છે, સ્વર્ગ શું છે, અને ભગવાનનું ધામ શું છે. ભગવાન કહે છે કે આ જગતમાં જેને માણસનો અવતાર મળ્યો છે ને એને વારે વારે જન્મ લેવો પડે છે અને વારે વારે મરવું પડે છે. અમુક લોકોની એવી બુદ્ધિ છે કે એ લોકોને એવું છે કે હું દાન પુણ્ય કરીશ, ધનથી દાન કરે, મંદિરોમાં દાન કરે, બ્રાહ્મણોને જમાડે, ધારો કે કંઈક ગરીબોને જમાડે, તો એ દાન પુણ્યથી એને સ્વર્ગ મળશે. કારણ કે એ જીવાત્મા આ સંસારના સુખથી થાકી ગયો છે, એટલે એને એમ આ વેદોમાં બધું જોયું છે, વાંચ્યું છે કે સ્વર્ગની અંદર આના કરતા પણ વધારે સુખ છે.
તો ત્યાં જવા માટે મારે શું કરવું પડશે? દાન પુણ્ય કરવું પડશે. એટલે એ વ્યક્તિ દાન પુણ્ય કરે અને દાન પુણ્ય કરીને પણ એ સ્વર્ગમાં જાય અને સ્વર્ગમાં જ્યારે સુખ ભોગવે ને અને એનું પુણ્ય સમાપ્ત થઈ જાય ને એટલે ફરીથી એને ફરીથી આ સંસારમાં પાછો આવવું પડે છે. જ્યારે આ સંસારમાં એ વ્યક્તિ આવે એટલે એના પુણ્ય તો બોલતા જ હોય એટલે પછી ધીરે ધીરે એની ભક્તિમાં રૂચિ જાગે કે મેં ધર્મ કર્યો. અર્થ એટલે પૈસા કમાણા અને કામ, ધર્મ અર્થ કામ, આ ત્રણ વસ્તુ તો મેં ભોગ ભોગવી લીધો પણ આની અંદર મને સુખ મળ્યું ચોકડી, આની અંદર મને સુખ નથી મળ્યું, હવે મારે ચોથી વસ્તુ પ્રાપ્ત કરવી છે. કઈ છે? ધર્મ અર્થ કામ અને મોક્ષ. મારે આ સંસારમાંથી હંમેશાની માટે ભગવાનની પાસે જવું છે. કારણ કે ભગવદ્ ગીતા, ભાગવતમ, રામાયણ, મહાભારત જેવા ગ્રંથોમાં લખ્યું છે અને એ ન સમજાય તો નરસિંહ મહેતાએ તો જબરજસ્ત લખ્યું છે, પુણ્ય કરી અમરાવતી પામ્યા, એ પુણ્ય કરી અમરાવતી પામ્યા, અંતે ચોરાસી જાવો રે ભૂતળ ભગતી પદારથ મોટું, ભૂતળ ભગતી પદારથ મોટું બ્રહ્મ લોકમાં નાહી રે. ભગવદ્ ગીતા પુરુષોત્તમ અધ્યાય 15મો અધ્યાય 5 નંબર શ્લોક વાંચજો, ભૂતળ ભગતિ પદારથ મોટું બ્રહ્મ લોકમાં નહીં રે, ભૂતળ ભગતિ પદારથ મોટું. એ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે હે અર્જુન, આ સંસારના બધા જીવોને કહી દે કે આ સંસારમાં કોઈ જગ્યાએ સુખ નથી, જ્યાં જ્યાં તમે જશો ને એ મૃત્યુ તમારી પાછળ આવશે અને તમને ખાઈ જશે, પણ મારા ધામમાં જો કોઈ આવશે ને તો એને કોઈ પ્રકારનું દુઃખ નથી. મારા ધામનો પરિચય હું તને આપું છું અર્જુન, આ સંસારના બધા જીવોને કહી દે. શું છે? ન તદ ભાષયતે સૂર્યો ન શશાંકો ન પાવક. હે અર્જુન, મારું જે વૈકુંઠ ધામ છે એ સૂર્ય દેવતાથી પ્રકાશિત નથી, નથી કોઈ ત્યાં ડીઝલની જરૂર, એ તો સ્વયં પ્રકાશિત છે. યદ ગતવા ન નિવર્તંતે, અને કે છે કે એકવાર જો એ મારા ધામને પ્રાપ્ત કરે છે ને ફરીથી આ દુઃખોના સાગરમાં પાછો આવતો નથી. તો આ રીતે
ભગવાન પોતાના ધામની મહિમા કહે છે કે ભગવાનના ધામમાં કેટલું સુખ છે. ઈકો ઓછો કરો ભાઈ. યદોશ્ચ ધર્મશીલશ્ચ નિતરામ મુનિ સત્તમ યદુમ યદુ મહારાજે તો જવાની ન આપી તોય એ ધર્મ રાજા કેમ કહેવામાં? ધર્મોમાં બધા ધર્મ રાજાઓમાં ઉત્તમ રાજા ગણકે છે. ત્યારે આ યદુ રાજાના જે પિતા હતા એ પિતાને પોતાની પત્ની સાથે સંસારના સુખ ભોગવવા હતા એટલે એમના ચાર દીકરાઓ હતા. ત્યારે બધા દીકરાઓને કીધું કે તમે તમારી જવાની આપશો તો મારે હજી સંસાર ભોગવવો છે, પણ બધાએ ના પાડી. એમાં આ યદુ રાજાએ પણ ના પાડી હતી. યદુ રાજાએ ના પાડી, વિચાર કરે છે. થોડોક એકો ઓછો કરો જરાક સ્લાઇડ, બહુ અવાજ બરોબર આવતો નથી. હરે કૃષ્ણ. બરોબર. યદુ રાજા તો ભગવાનની ભક્તિ કરતા હતા, ભગવાનનું નામ જપ કરતા હતા. અને એ યદુ રાજા વિચાર કરે છે કે જો હું મારી જવાની મારા પિતાને આપીશ તો મારા પિતા તો સંસારમાં સ્ત્રીનો ભોગ ભોગવશે અને આમ ને આમ કરતા કરતા નરકના અધિકારી બનશે, એટલે હું મારી જવાની નહીં આપું. પણ હું આ શરીરથી જો પ્રભુ ભજન કરીશ ને તો એમણે ભલે ગમે જેટલા પાપ કર્યા હોય પણ મારી ભક્તિના પ્રતાપે એ પણ તરી જશે. એટલા માટે કહે છે ને કે જે કુળમાં જે કુટુંબમાં જે સમાજમાં એક ભગવાનનો ભક્ત પેદા થઈ જાય ને એની 71 પેઢી તરી જાય છે. આટલી આટલી મહિમા આપણા વેદોમાં લખી છે. એટલા માટે ભક્તો તમને એક કહેવાય ને કે વ્યાસપીઠ પરથી એકદમ નમ્ર નિવેદન કરું છું કે તમારા કુટુંબમાં તમારા પરિવારમાં જો કોઈ પણ દીકરી કે દીકરો ભક્તિના માર્ગે લાગતો હોય ને તો કોઈ દિવસ તમે નડતા નહીં. એને તમે આગળ વધારજો કે બેટા તારે જેટલી ભક્તિ કરવી હોય એટલી કરજે. અને એ દીકરીનો એની સગાઈ પણ છે ને એવા વ્યક્તિની સાથે કરજો કે જે ભગવાનનો શુદ્ધ ભક્ત હોય. દીકરી પણ ભક્ત અને જમાઈ જે દીકરો એ પણ ભક્ત. અને બંને જણા દ્વારા જ્યારે ઘર સંસાર આગળ વધશે અને એના દ્વારા જે સંતાનની પ્રાપ્તિ થશે ને એ તો મહાભાગવત ધ્રુવ અને પ્રહલાદ મહારાજ જેવા થશે. એટલા માટે એવા દીકરા દીકરીઓને તમે જન્મ આપો. આપણું શાસ્ત્ર કહે છે કે તમારે દીકરા તમને દીકરા પેદા કરવાની ભલે ને 10 દીકરા પેદા કરો પણ એ રામ અને ધ્રુવ અને પ્રહલાદ જેવા દીકરા પેદા કરો. અને એક દીકરો જો કુળમાં તમારાથી એવો ખોટો પેદા થઈ ગયો ને તો કુળનો છે ને બધાને પાડી નાખશે અને અધોગતિમાં નાખી દેશે. એટલા માટે એવા દીકરા જણો જનની જણ તો એવા જણજે કા દાતા કા સૂર નહીં તો રહેજે વાંજણી નહીં ગુમાવીશ નૂર. એના કરતો તો કે પથરાને પાડો તો હારો ઈ કામ આવશે. આટલો સુંદર મનુષ્ય અવતાર અને આપણાથી ભક્તિ ન થાય ભક્તો? આખી દુનિયા આજે છે ને ભારત ઉપર ભારતના શરણમાં આવવાની તૈયારી પર છે. જો તમને ખબર ન હોય દુનિયાના બધા દેશ છે ને હાવ થાકી ગયા છે, બધાના પગ ભાંગી ગયા છે. કારણ કે એ લોકોની પાસે રૂપિયો તો બહુ વધી ગયો છે, રૂપિયો ચોખ્ખાઈ બધી વસ્તુ વધી ગઈ છે, પણ એક વસ્તુ નથી કે એમની પાસે સંસ્કાર નથી. એ લોકો તડપે છે કે અમારી પાસે સમાજ નથી. અને ભક્તો આપણી પાસે સમાજ છે, પરિવાર છે, ભક્તિ છે, સાધુ સંતો છે, મંદિરો છે, બધી સુવિધા આપણી પાસે છે, પણ આપણે કપાળ ધોવા મૂઢું ધોવા આપણે જઈ રહ્યા છીએ. બોલો, પાશ્ચાત્ય સંસ્કૃતિને આપણે અપનાવી રહ્યા છીએ. અને પાશ્ચાત્ય સંસ્કૃતિના તમે ટીવી તો જુઓ તો ખબર પડે, એ જેઠાલાલ ને છોડીને આસ્થા સંસ્કાર એ બધી જુઓ તો થોડું જ્ઞાન થશે.
કે આજે લોકો ધર્મ તરફ વળ્યા છે આખી દુનિયા, એક વ્યક્તિ નહીં આજે આખી દુનિયા, આજે આખી દુનિયા યોગ તરફ વળી છે, ધ્યાન તરફ વળી છે, ભક્તિ તરફ વળી છે, તપસ્યા તરફ વળી છે. અને જોય તમને વિશ્વાસ નો આવતો તો ચલો મારી સાથે વ્રજ વૃંદાવન ધામમાં. તમને એટલા ભારતીય જોવા નહીં મળે જેટલા બહાર દેશના લોકો ત્યાં આગળ નાની નાની કુટિયાઓ, નાના નાના ઘર બનાવીને ત્યાં રહે છે. અને તોય વિશ્વાસ નો આવતો તમારી બાજુમાં વગદાના બેઠા છે, ચૌધરી પટેલ છે, એમને જઈને તમે પૂછો એ તો સાધુ થઈ ગયા છે, કે તો એકદમ વિરક્ત સાધુ સંત મહાત્મા છે આપણા. મેં તો જોયા ને તો હું તો તરત જ એમને દંડવત પ્રણામ કર્યા. મને તો વિશ્વાસ નો આવ્યો કે બનાસકાંઠામાં રામ અને કૃષ્ણના વિરક્ત સાધુ દીવો લઈને શોધો ને તોય ન મળે. ધન્યવાદ છે એવા સાધુને મહાત્માને. નમ્ર નિવેદન કે જ્યારે પણ સમય મળે ત્યારે પધારે મંદિરે, અને એવા સાધુ સંતોની સાથે બેસવું ઉઠવું મને બહુ ગમે છે, બહુ આનંદ થાય. પેલું કહે છે ને, જ્ઞાની સે જ્ઞાની મિલે કરે જ્ઞાન કી બાત, અને ગધે સે ગધા મિલે મારે લાતમ લાત. એમ આ સંસારના લોકોની પણ આ જ દશા છે. બે કર્મી વ્યક્તિ મળે ને ભેગા, ચમસી મજામો ઢોર ચમસી દે, ના ના વરહાદમાં મરી ગયા, અમાર તો આટલું દુઃખ, મારે તો આ દુઃખ, મારે આ દુઃખ, બોલો. એને ઘર સંસારમાં દુઃખ સિવાય બીજી કઈ વાત જ ન હોય, બોલો. અને સાધુ સંત મળે ને એ હંમેશા આનંદમાં જ રહેતા હોય. કોઈ પણ જે ભગવાનનો ભક્ત હોય તમે જોજો, આ વસ્તુ તમે માર્ક કરજો, મારે કહેવું નહીં પડે. જે ભગવાનનો ભક્ત હશે ને એ ક્યારે કમ હોતે નહીં મળે. કમ હોતે એટલે કે એક્સિડન્ટ થી કે એવી કોઈ વસ્તુ થી નહીં મરે, અભાગ્ય જ કોક હશે. આ માર્ક કરવી તો તમે કરવી તો કરી લેજો. બીજી વસ્તુ કે જે ભક્તિ કરતો હશે એના શરીર પર અલગ પ્રકારનો તેજ તમને જોવા મળશે. અને ત્રીજી વસ્તુ કે જે ભગવાનની ભક્તિ કરતો હશે ભલે એના ખીચામાં એ રૂપિયો નહીં હોય પણ એ હંમેશા આનંદમાં ને હસતો જ હશે, સુખી હશે. અને પેલા તમે જુઓ જે ભક્તિ નહીં કરતા હોય એનો તમે ચહેરો જુઓ, હાવ ઉતરી જેલી કઢી જોઈ ને, ત્રણ દાડાની હોય ને, જોવી ન ગમે, બોલો. એવો માણસ નો ચહેરો, હા સવારે તો કયો હોય ફ્રેશ મૂડ પર, પણ હાંજે તો એમ લાગે કે નરેન્દ્ર મોદી આખા ભારતનું ટેન્શન બાપડા એકલા ઉપર આપ્યું હોય ને, એટલો બિચારો આમ ગંભીર. ઘણી વખત તમે જો લગ્નમાં ફોટા પાડવાનું કે ને ઓલો કેમેરા વાળો, સ્માઇલ પ્લીઝ, એટલે ઓલો વધારે ગંભીર થઈ જાય, બોલો બિચારો. આપણને એમ લાગે બિચારા કેટલું ટેન્શન હશે, વિચાર કરવા જેવો છે. આટલું દુઃખ તો હજી તો લડી લેવું જ છે, હજી તો મહેનત કરી લે દમ લગા કે, હજી 60 થયા છે પણ હજી 5 વર્ષ હજી મહેનત કરી લઉં, બોલો. અમારે એક સગા વાલા છે, મારે નામ નથી દેવું, અમારે એક સગા આજે પણ જીવે છે, હજી 75 વર્ષ 75 યર્સ ના છે, પણ હજી ફેક્ટરીમાં જાય જ છે, ડાયમંડ ની ફેક્ટરીમાં. તો લગભગ 7 વર્ષ પહેલા એમણે મને આ વાત કીધી હતી. શું કીધું? એટલે હગા સગા થાય ને, તમે શું બિઝનેસ કરો છો? મેં કીધું માળા કરવા, કથા કરવી, માળા કરવી, ભજન કરવું, ભગવાનના દર્શન કરવા, મંગળા આરતી કરવી. કે તમને કમાવાની ઈચ્છા નથી થતી? આખો સંસાર કમાવા જાય, લોકો ઢગલાના ઢગલા રૂપિયા કમાય છે, તમને ઈચ્છા નથી થતી કમાવાની? કે હું 70 વર્ષ થઈ ગયા, 7 વર્ષ પહેલાની વાત છે,
અત્યારે લગભગ કેટલા થઈ ગયા, ત્યારે 68 વર્ષની ઉંમર હશે કદાચ. તો એ કે હું અત્યારે 68 વર્ષનો થયો તોય બજાજ ચાલુ કરીને, બજાજ સ્કૂટર ચાલુ કરીને સવારે 8 વાગે વહેલો કારખાનો હું ખોલું છું. મેં કીધું મારા દાડા આવા ના આવે એટલે જ મેં બધું છોડી દીધું. કે 70 વર્ષની ઉંમરે જો તમારે આસક્તિ નથી છૂટતી, હજી 75 છે, હજી લડ્યા કરે છે, મહેનત કર્યા કરે છે, દમ લગા કે જે એક વખત છે ને આસક્તિ જે માણસને લાગી જાય ને જેમાં, એ ક્યારે છૂટે નહીં. જો આ સંસારમાં આસક્તિ લાગી ગઈ તો એ માણસને ક્યારે સંસાર છૂટશે નહીં, અને જો ભગવાનમાં જો આસક્તિ લાગી ગઈ તો પછી એને સંસારમાં ક્યારે આસક્તિ નહીં થાય. દુનિયાના કે છે મોટા મોટા ધનના ઢગલા એના ચરણોમાં કરી દો ને, પણ એ કે છે કે ના પ્રભુ મારે આ વસ્તુ નથી જોઈતી, તમારે મને ફસાવાના ધંધા મત કરો, તમે મને તારવાનો ધંધો કરો, મને તારવાની ઈચ્છા રાખો તમે પ્રભુ, મારે આ સંસારની કોઈ વસ્તુ નથી જોઈતી. તો આ વસ્તુ કોઈ પણ પ્રકારની ઈચ્છા ન રાખો. યદુ રાજાએ ભગવાનની ભક્તિ કરી અને ભક્તિ કરી. અહીંયા પરીક્ષિત મહારાજ કહે છે મારે એ યદુ વંશનું પૂરેપૂરું વર્ણન સાંભળવું છે, કારણ કે એ યદુ રાજાના કુળમાં યદુ વંશમાં જ ભગવાન કૃષ્ણ પ્રગટ થયા. જ્યારે ભક્તિ કરતા હોય તો શરીરના જે સંબંધો છે ને આપણને આડા આવશે, પણ એ શરીરના સંબંધોનો પણ ત્યાગ કરીને, સમાજના કુટુંબના એનો પણ જો ત્યાગ કરીને જો આપણે ભક્તિના માર્ગમાં આગળ વધશું ને, ત્યારે ભગવાન આપણી પર સાચી કૃપા કરશે. કારણ કે એ ભગવાને ભગવદ્ ગીતાના 18મા અધ્યાયના 66મા શ્લોકમાં કહે છે કે જેને ભક્તિના માર્ગમાં આગળ વધવું છે એને બધા ધર્મોનો ત્યાગ કરવો પડશે. અર્જુન બધાને કહી દે સર્વ ધર્માન પરિતજ્ય મામ એકમ શરણમ વજ, મામ એકમ નતુ ગોગા નતુ શધિ નતુ મેલડી, મામ એકમ શરણમ વ્રજ. કોઈની નામ નથી, મામ એટલે કે એક માત્ર, એકમ એટલે એક માત્ર મારી શરણમાં આવો, બીજા કોઈની નહીં. નો કે એમનો કેદ તે આગળ લખત ભગવદ્ ગીતામાં કે તમે આની શરણમાં જાઓ, દેવતાઓની શરણમાં જાઓ, તમારા ઘરના પિતૃઓની શરણમાં જાઓ. નહીં અર્જુન, છાતી ઠોકીને કહું છું કે કોઈનો સહારો ન મળે ને તો મારી શરણમાં આવજો, પણ એના માટે તમારે બધાનો ત્યાગ કરવો પડશે. અને એ ભગવાનને કહેવું પડશે કે ભગવાન હું તમારો છું અને તમે મારા છો, જેને કહેવાય અનન્ય ભક્તિ. આપણા ઇતિહાસમાં એક ભક્ત થઈ ગયા અને ભક્તને એના ઘરે બ્રાહ્મણ આવ્યો અને બ્રાહ્મણે કીધું કે તમારે ગણેશ ભગવાનની સ્થાપના કરવી પડશે, એમની સ્તુતિ કરવી પડશે. ઈ કે લગ્ન નહીં થાય તો ચાલશે, પણ હું ગણેશજીની સ્થાપના નહીં કરું, ગણેશજીની આગળ નહીં નમું, નમીશ તો ભગવાનની આગળ જ. એટલે હું એમ કઈ આડ અસર નથી કરતો, પણ આ શુદ્ધ ભક્તિની વાત હું તમને કહું છું કે જ્યારે કોઈ ભક્ત એકદમ હાઈ લેવલના શુદ્ધ સ્તર ઉપર જ્યારે પહોંચી જાય છે ને, તો એને ભગવાન સિવાય કાંઈ દેખાતું નથી. એને જેમ મીરાબાઈને જીવનમાં ભગવાન સિવાય કોઈનું ભજન એને કર્યું નથી, કૃષ્ણનું કર્યું છે. એ નરસિંહ મહેતાને ઉઠતા બેસતા ખાતા પીતા 24 કલાક બધી જગ્યાએ ભગવાનના જ દર્શન થતા હતા. અને આવી સ્થિતિ ક્યારે આવશે? જ્યારે આપણે દરેક જીવના હૃદયમાં ભગવાનના દર્શન કરશું. દરેક જીવના ભગવાન હૃદયમાં ભગવાન. કદાચ આપણું કંઈક લૂંટાઈ ગયું છે, આપણો માલ કોક લઈને ઉઠી ગયું છે, પહેલી વસ્તુ તો એ તમે સમજી લેજો કે એ આપણા ભાગ્યનું નહોતું, અને બીજી વસ્તુ લઈ ગયો તો કોણ લઈ ગયો છે? સામે વાળો વ્યક્તિ જે છે એના હૃદયમાં કોણ છે? ભગવાન છે, પ્રભુ છે. એટલે તમે જ્યારે તમારા જીવનમાં એવો અનુભવ થશે કે બધા જીવોની અંદર
ભગવાન જ છે, તો તમે કોને આપી રહ્યા છો? એ ભગવાનને જ આપી રહ્યા છો. ભગવદ્ ગીતામાં પાંચમા અધ્યાયમાં 18 નંબર શ્લોકમાં ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, જે મારો ભક્ત હોય ને, શુદ્ધ ભક્ત, એ દરેક જીવના હૃદયમાં ભગવાનના દર્શન કરે છે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની સુની ચૈવ સ્વપાકે પંડિતા સમદર્શિન. જે પંડિત, જે બ્રાહ્મણ, જે સાધુ સંત છે, એ દરેક જીવોના હૃદયની અંદર મારા દર્શન કરશે. ચાહે કૂતરો છે, ચાંડાલ છે, ચાહે ભંગી છે, ચાહે કોઈ પણ વર્ણ કે કોઈ પણ આશ્રમનો હોય. પણ આજે તો બધી જગ્યાએ મતભેદ છે, આ ઊંચો છે, આ નીચો છે. ભગવાને તો બધા હરખા ગળ્યા છે જીવોને, પણ અહીંયા સંસારના જીવોએ બધાએ અલગ અલગ માની લીધું છે. પણ ભગવાનના ઘરે કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી, બધા લોકો સમભાવ છે. અને ભગવાન બધાને ભક્તિ આપી છે. શબરીજી કહેવાય ને કે શબરીજી એક શબર જાતમાં, એક નીચી બંગી પરિવારમાં, એક એકદમ નીચા કુળમાં જન્મ લીધો, તોય ભગવાને એના એઠા બોર ખાધા. અને આપણે કોઈનું એઠું ખવાય? આપણે તરત જ કહીએ, આપણે તો કોઈનું એઠું ના ખાય. બોલો, સિટીમાં ભલે ગમે તેટલા ખાતા હોય, સિટીમાં બોલો બોલો પકોડી ખાતા હોય ને, બંગી નો છોકરો આવીને ખાય તોય ચાલે, મુસલમાન નો છોકરો આવીને ખાય તોય ચાલે. એની એ ડીશ હોય, અને તમે જોઈ લારીમાં એક ડોલ ભરેલી હોય, એમાં ડીશ ડબોળીને આપી દે, લો તૈયાર થઈ જાઓ. તમે કોણ છો? હું બ્રાહ્મણ દેવતા. વાહ, તમારી માટે અલગ ડીશ. પછી બીજા આયા, તમે કોણ છો? ક્ષત્રિય. તમારી માટે બીજી ધોઈને હાલું. લો ખાલી ડીશ હલાવે, ખાલી ડીશ જોયું છે? ન જોયું? એ જ પાણીમાં જે ડોલની અંદર જેને શુદ્રએ ખાધું છે, બ્રાહ્મણે ખાધું છે, એનો બધું એ અઠવાડો એક ડોલમાં જ ભર્યો છે. હવારથી હાથ લઈને અતરંગી માણસો આવે અને બધા લોકો એનું એઠું આપણે ખાઈએ, તોય લોકો મજા લઈ લઈને ખાય. વાહ, એટલે તારી ચટણી નો તો પેલું કે ને, ઓલા ભગવાન ને ભજન નથી કહેતા, તારી કરુણા નો કોઈ પાર નથી, એટલે આ કે તારી ચટણી નો કોઈ પાર નથી. વાહ રે વાહ, હજી એક વાટકી ભરીને આપને. અને એમાં ગુજરાતીઓ તો બહુ આગળ જ છે, ખાવા પીવામાં લીલા લહેર, ખાવા પીવા તો બધું સારું, અને આ ગુજરાતીઓ જ બધું ચાલુ કર્યું છે. પાણીપુરી વાળો તો 6 પૂરી જ આપતો હતો પેલા, પણ આ ગુજરાતીઓ કે એક એક્સ્ટ્રા પૂરી આપો મસાલા વાળી. આ ગુજરાતીઓ ચાલુ કર્યું. આ બધા ભૈયા લોકો કે હે ગુજરાતી લોક ની ચાલુ કિયા, નહી તો હમ તો કિસી કો દેતે નહીં થે. હવે રિવાજ થઈ ગયો, મસાલા પૂરી આલો, ભભરાઈ મસાલો નાખી. જ્યાં હોય ત્યાં આગળ, બિઝનેસ માં આગળ, કામ ધંધામાં આગળ, ખાવા પીવામાં આગળ, નોટ કમાવામાં. આપના પિતૃઓ નિમિત્તે વિનામૂલ્યે ભાગવત સપ્તાહ તથા રામકથા માટે મળો કથાકાર શ્રીમાન કૃષ્ણ મેધાદાસ. મોબાઈલ નંબર 95581919157. પાલનપુરમાં ભાગવત સપ્તાહ તેમજ ભોજન પ્રસાદ દર રવિવારે રાત્રે 7-9 કલાકે બનાસ હોટલ પાછળ હરે કૃષ્ણ પ્રચાર કેન્દ્ર, દર ગુરુવારે રાત્રે 7-9 કલાકે લાજવંતી હોટલમાં, દર સોમવારે રાત્રે 7-9 કલાકે દિલ્હી ગેટની પાછળ લક્ષ્મણ ટેકરી હોલની બાજુમાં. હવેથી દર શુક્રવારે રાત્રે 7-9 વાગ્યા સુધી શ્રીમદ ભાગવત કથાનું રસપાન અને ભોજન મહાપ્રસાદનું આયોજન. કથાસ્થળ ડીસા એરપોર્ટ હાઈવે 4 રસ્તા દીપક હોટલના ભોયરામાં ડીસા. તો તમારા મિત્રો તથા પરિવાર સાથે કથાનો લાભ લેવા અવશ્ય પધારો.